નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1. બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ એનું સ્વાધ્યાય 1.2. હવે 1.2 ના દાખલા પહેલામાં આપણને બે પેટા દાખલા આપ્યા છે. રકમો આવી છે, નીચે આપેલી સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. કે આપણને એક સંખ્યા આપી દીધી છે, જેમ કે 7/4, એને આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. મતલબ સંખ્યા રેખા ઉપર કઈ જગ્યાએ આ સંખ્યા આવે એ આપણે દર્શાવવાની છે. તો પેલા તો 7/4 છે, તો આ સંખ્યા કોની વચ્ચે આવે આપણે એ નક્કી કરવું જોઈએ. તો એક નાનકડો પેલા ભાગાકાર કરશું. આપણે 1 નંબર નો દાખલો કરીએ છીએ, 7/4. તો 4/7, 4 × 4, 7 માંથી 4 જાય તો જવાબ આવશે 3. તો 1.3/3/4, 4 × 4 ને 3 = 7. તો આપણને કઈ કહું મળ્યું, 1 પૂર્ણાંક મળ્યું. મતલબ કે આપણી આ સંખ્યા 1 કરતા થોડીક મોટી અને 2 કરતા નાની છે, એટલે 1 અને 2 ની વચ્ચે ક્યાંક આવશે. આવો આપણે કાચો અંદાજ મેળવી લીધો. હવે આપણે સંખ્યા રેખા ઉપર એને વિચારીએ કે કઈ જગ્યાએ આવી શકે. એ તો આપણને ખબર પડી ગઈ કે આપણી આ જે 7/4 સંખ્યા છે એ 1 અને 2 ની વચ્ચે છે. તો આપણે એક સંખ્યા રેખા દોરીએ. ધન સંખ્યા છે એટલે 0 હું અહીંયા મૂકીશ. વચ્ચે મૂકવાની બદલે અહીંયા એટલા માટે મૂકું કે આ રેખા છે, તમે એને ગમે તે લાંબી કરી શકો. એટલે વચ્ચે મૂકત તો આપણે સંખ્યા રેખા કદાચ બોર્ડની બહાર જતી રહે. અહીંયા આપણું 1 બનાવીએ અને અહીંયા આપણા 2 બનાવીએ. આપણી સંખ્યા ક્યાંક અહીંયા છે, 1 અને 2 ની વચ્ચે. હવે છેદમાં 4 આપ્યા છે. ખાસ સાંભળજો, આગલા દાખલામાં પણ કામ આવશે. જે પણ છેદ આપ્યા હોય એટલા ભાગ આપણે પાડવાના. જેમ કે અહીંયા છેદ આપ્યા છે 4, તો 1, 2, 3 અને આ ચોથું. અહીંયા પણ 1, 2, 3 અને આ ચોથું. શા માટે મેં આવું કીધું? આપણે અહીંયા લખીએ 1/4, 2/4, 3/4 અને 4/4. જો બાર મિત્રો, 4/4, 4 ઉડી જશે, જવાબ આવશે 1. એટલા માટે કીધું હતું કે આને આપણે 4 ભાગ પાડશું. એવી જ રીતે 5/4, 6/4, 7/4 અને અહીંયા એવા 8/4. તો અહીંયા આ 4, અહીંયા 4 × 2, તો 4 ઉડી જતા 2 આવી ગયા. આવી ગયા ને 2? તો હંમેશા તમે જેટલી સંખ્યા રેખાની વચ્ચેની સંખ્યા હોય એટલા જ ભાગ પાડવાના. તો હવે જુઓ, આપણી સંખ્યા હતી 7/4, તો આ 7/4 ની આવે. તો આપણે એ લખી શકીએ કે આપણી સંખ્યા સંખ્યા રેખા ઉપર આ જગ્યાએ હશે. બીજો દાખલો છે √5/6. તો બાળ મિત્રો, આ સંખ્યા રેખા જોઈને આપણને પેલો વિચાર આવે કે ઋણ છે. સંખ્યા રેખા ઋણ આપેલી છે અને જયારે ઋણ આપેલી હોય ત્યારે આપણે શૂન્યની આ બાજુ સંખ્યા રેખા દોરશું. ગઈ સંખ્યા રેખામાં મેં શૂન્ય અહીંયા મૂક્યું હતું, કારણ કે આપણી સંખ્યા રેખા આ બાજુ જોવાની હતી. આ વખતે હું શૂન્ય અહીંયા મૂકીશ. શૂન્ય અહીંયા લખી નાખું √1. હવે મેં જેમ આગલા દાખલામાં કીધું હતું કે કેટલા ભાગ પાડવા, તો એવી કલ્પના કરો કે અહીંયા 6 છે. એનો મતલબ એવો કે અહીંયા 6 થાય એટલા ભાગ પાડવાના. તો 1, 2, 3, 4, 5 અને 1 નંબર ઉપર આપણો 6 આવશે. આપણે મૂકીએ 0 − 1/6, −2/6, −3/6, −4/6, −5/6 અને −6/6. શા માટે મેં 6 ભાગ કીધા હતા? હવે તમને સમજાણું હશે કે 6 અને 6 ઉડાડી ગયો તો જવાબ તમારો √1 આવી જાય. એટલા માટે જે પણ છેદમાં હોય, ફરી વાર, જે પણ છેદમાં હોય એટલા ભાગ પાડો તો તમારો સંખ્યા રેખા ક્યારેય ખોટી થશે નહીં. હવે આપણને એવું કીધું છે √5/6 નું નિરૂપણ કરવાનું છે. તો આપણા √5/6 મને અહીંયા મળે છે, એનું નિરૂપણ કરી દઈશ આ રીતે √5/6.
બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.